નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે યુનિટ 1 જોઈ રહ્યા છીએ. યુનિટ 1ની અંદર તમને મેપનો અભ્યાસ કરી નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવવાનું કહ્યું છે. તો અહીંયા તમને મેપ આપેલો છે અને એની નીચે તમને 6 વાક્ય આપેલા છે, જે વાક્ય સાચા છે કે ખોટા તમારે અહીંયા લખવાના છે. બરાબર, સૌ પ્રથમ પહેલું વાક્ય છે, ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો તમે નહેરુ રોડ અને ગાંધી રોડ જોશો, એના ખૂણાની અંદર તમને કાફે આવેલું જોવા મળશે. તો વાક્ય સાચું છે, તો આપણે લખીશું ટ્રુ. સેકન્ડ જોઈએ, ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. એટલે કે પોલીસ સ્ટેશન એ બેંક અને મ્યુઝિયમ બેની વચ્ચે છે. તો તમે નકશાની અંદર જોઈ શકો છો અહીંયા કે સૌ પ્રથમ ઉપર બેંક અને પોલીસ સ્ટેશન અને મ્યુઝિયમ આવેલું છે, એટલે કે બેંક અને મ્યુઝિયમની વચ્ચે પોલીસ સ્ટેશન આવેલું છે. બરાબર, તો વાક્ય સાચું છે, તો આપણે અહીંયા ટ્રુ કરીશું. થર્ડ વન જોઈએ, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસસી રોડ એન્ડ કોયલ રોડ. એટલે કે એસસી રોડ અને કોયલ રોડના ખૂણાની અંદર થિયેટર આવેલું છે. તો નથી આવેલું, જુઓ નકશાની અંદર નથી આવેલું, તો અહીંયા વાક્ય ફોલ્સ છે, ખોટું. તો ફોલ્સ લખશો. ફોર્થ નંબરનું જોઈએ, ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. એટલે કે લાઇબ્રેરી એ સ્કૂલની નજીક છે. તો હા, વાક્ય સાચું છે. કેમ? કારણ કે લાઇબ્રેરી અને શાળા એકબીજાની નજીક નજીકમાં છે. બરાબર, તો વાક્ય સાચું છે, તો ટ્રુ લખીશું. ફિફ્થ નંબરનું જોઈએ, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. એટલે બસ સ્ટોપ એ રેલવે સ્ટેશનની નજીક છે, નથી નજીક. જુઓ નકશાની અંદર રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ એ નકશાની અંદર તમને દૂર દૂર બતાવેલા છે. બરાબર, તો વાક્ય ખોટું છે, તો આપણે લખીશું ફોલ્સ. સિક્સ નંબરનું જોઈએ, ધ મ્યુઝિયમ ઇઝ અપોઝિટ ધ સિનેમા હોલ. તો જુઓ નકશાની અંદર મ્યુઝિયમ એ સિનેમા હોલની એક્ઝેક્ટ સામે છે. બરાબર, તો અપોઝિટ છે, તો આપણે વાક્ય સાચું છે, તો વાક્યની સામે લખીશું ટ્રુ. સી નંબરની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટીની અંદર સી નંબરનો પાર્ટ, સી નંબરના પાર્ટની અંદર તમને કીધું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. એટલે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ તમારે બોક્સમાં આપેલા શબ્દ વડે પૂર્ણ કરવાની છે. તો જોઈએ પહેલા નંબરનું, ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. એટલે કે સુપર માર્કેટ એ બસ સ્ટોપની શું છે, શેની સામે છે, પાછળ છે, આગળ છે, નજીક છે, બેની વચ્ચે છે, એની આવતી એની નજીકમાં છે, શું છે? તો શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ આવશે. ધ સુપર માર્કેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બસ સ્ટોપ. એટલે કે સુપર માર્કેટ એ બસ સ્ટોપની સામે છે. સેકન્ડ નંબરનું જોઈએ, ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ એરપોર્ટની શું છે? અપોઝિટ છે, સામસામે છે. કાર પાર્કિંગ અને એરપોર્ટ એકબીજાની સામસામે છે. બરાબર, તો અપોઝિટ લખીશું. ત્રીજા નંબરનું જોઈએ, ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. તો શું આવશે? અપોઝિટ આવશે. આમાં પણ બેંક અને સ્કૂલ એકબીજાની સામસામે છે, એટલે અપોઝિટ લખીશું આન્સરમાં. બરાબર, ચોથા નંબરનું જોઈએ, ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. સ્કૂલ એ લાઇબ્રેરીની શું છે? નજીક છે. આગળના વાક્યમાં પણ આવ્યું હતું ખરા ખોટાની અંદર, તો ધ સ્કૂલ ઇઝ નિયર ધ લાઇબ્રેરી. નિયર આવશે આન્સરમાં. પાંચમા નંબરનું જોઈએ, ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. પોસ્ટ ઓફિસ એ નહેરુ રોડ અને ગાંધી રોડની શું છે? કોર્નરમાં છે. તો શું લખીશું? ઓન ધ કોર્નર ઓફ, એટલે પોસ્ટ ઓફિસ એ નહેરુ રોડ અને ગાંધી રોડના ખૂણામાં છે, એવું એનું ગુજરાતી થાય છે. ડી નંબરની એક્ટિવિટી જોઈએ, રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેમ ઇન એક્ટ ઇટ. એટલે કે તમારે આ ડાયલોગ શાંતિથી વાંચવાનો છે અને ત્યારબાદ તેનું નાટ્ય રૂપાંતર કરવાનું છે. જોઈએ, રિસેપ્શનિસ્ટ કહે છે, ગુડ મોર્નિંગ સર. સુપ્રભાત સાહેબ. ટુરિસ્ટ કહે છે, એટલે કે મુસાફર, ગુડ મોર્નિંગ સુપ્રભાત. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય, શું અહીંયા કોઈ નજીકમાં કોઈ સંગ્રહાલય છે? રિસેપ્શનિસ્ટ કહે છે, યસ ધેર ઇઝ, એટલે કે હા અહીં નજીકમાં છે. ટુરિસ્ટ આન્સર આપે છે, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ. મુસાફર કહે છે, મહેરબાની કરીને શું તમે મને મ્યુઝિયમનો રસ્તો બતાવશો, સંગ્રહાલયનો રસ્તો બતાવશો? રિસેપ્શનિસ્ટ આન્સર આપે છે, યસ ઓફકોર્સ, ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસસી રોડ. એટલે કે હા ચોક્કસ બતાવીશ, કોયલ રોડ ઉપર જ્યાં સુધી એસસી રોડ ના આવે ત્યાં સુધી ચાલ્યા કરો. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઇટ, પછી નહેરુ રોડને ઓળંગી અને જમણી તરફ વળો.
ગો પાસ્ટ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન, લાઈક બેંક અને પોલીસ સ્ટેશનને પાછળ જવા દો, એટલે કે તેનાથી આગળ નીકળી જવાનું છે તમારે. અને ઇટ ઇઝ ઓન યોર લેફ્ટ, હવે પછી તે તમારી ડાબી તરફ હશે. યુ કાન્ટ મિસ ઇટ, તમે તે ચૂકી જતા નહીં, ભૂલી જતા નહીં, એ જતું રહેશેનું ધ્યાન રાખજો. ટુરિસ્ટ કહે છે થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ કહે છે યોર વેલકમ, એટલે કે તમારું અમારી દુનિયાની અંદર સ્વાગત છે.